નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલ MWP એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોવાના છીએ ધોરણ નંબર 10ની જે નિદાન કસોટી છે તેનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોવાના છીએ. સમાજ વિદ્યાનું 80 માર્ક્સનું જે પેપર તમને આપેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો સંપૂર્ણ વિડીયો નિહાળશો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક આપો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં. તો ચલો વાત કરીએ સેક્શન નંબર એમાં. પહેલાં છે જોડકા, આપણને આપેલા છે કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ છે. તો એના આવશે જવાબ શ્રીમદ રાજચંદ્ર છે. પછી છે કે બાંડુંગ પરિષદ ક્યારે હતો, ઇન્ડોનેશિયામાં. અસીમ ચેટર્જી તો રસાયણશાસ્ત્ર આવશે. અને વિશ્વ પર્યાવરણ દિવસ તો 5 જૂન આવશે. પછી એનો પ્રશ્ન નંબર 2ની વાત કરીએ, ખરા કોઈ ખોટામાં હિન્દ છોડોની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું, કરેંગે યા મરેંગે. તો આ વિધાન કેવું છે, સાચું. લોકસભાએ કાયમી ગૃહ છે, આ વિધાન છે ખોટું. એના પછી ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરળથી થાય છે, તો આ વિધાન પણ કેવું છે, એ સાચું છે. ચલો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ આપણે. તો પહેલો સવાલ પૂછેલો છે કે 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ શું છે. તો 1857 સંગ્રામનું તાત્કાલિક કારણ હતું કે ભારતીય સૈનિકોનો અસંતોષ હતો. ભારતીય લશ્કરોમાં દાખલ કરાયેલી એનિફલ્ટલ નામની રાઇફલ, જે 1857નું તાત્કાલિક કારણ છે. જે રાઇફલ જે છે તે માંસમાંથી બનાવેલી હતી, બરાબર. એટલે તે આપણા સૈનિકો, હિન્દુ સૈનિકો તેના માટેનો વિરોધ કરી રહ્યા, એટલે તેનું મુખ્ય કારણ કહી શકાય. બીજો સવાલ છે, આરજી હકુમતની સ્થાપના કોણે કરી હતી. તો આરજી હકુમતની સ્થાપનાવાળો સવાલ છે, તમારે જાતે ટ્રાય કરવાનો છે અને કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. એના પછીનો સવાલ આપણે જોઈએ તો તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો છે. તો તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો છે, પોંગલ. ચલો પ્રશ્ન નંબર 4. તો પહેલો સવાલ છે, ક્યુબાની નાકાબંધી ખાલી જગ્યા દેશે કઈ રીતે, જવાબ આવે છે અમેરિકા. બીજું, હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન અધ્યક્ષ કોણ હોય છે. તો ઉપરાષ્ટ્રપ્રમુખ હોય છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે, ઉપરાષ્ટ્રપ્રમુખ. એના પછી, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે. કર્કવૃત પર જ્યારે સૂર્યના કિરણો સીધા પડે ત્યારે કઈ ઋતુ હશે, ઉષ્ણ ઋતુ હોય છે. એના પછી, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા. તો એનો જવાબ આવે છે માઉન્ટ બેન્ટન. એના પછી, મફત કાનૂની સત્તા સેવા મંડળીની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે. તો અમદાવાદ, બરાબર. એટલે આ થયા MCQ. હવે જોઈએ નેક્સ્ટ આપણે 6ઠો MCQ, કે મોટે ભાગે પૂર્વની ઘટના શેની સાથે જોડાયેલી. તો નદીઓ સાથે જોડાયેલી જ છે. ચાલો સેક્શન નંબર 2ની વાત કરીએ આપણે. પ્રશ્ન નંબર 5, અસહકારનું આંદોલન શા માટે મોખું પ્રાયો, તેના કારણો કયા છે. તો અહીં તમને જવાબ આપેલો છે કે ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ચોરી ચોરા ગામમાં લોકોએ હિંસા કર્યો, જેમાં 21 પોલીસો જીવતા બાળી નાખ્યા. તો આ ગાંધીજીને તે પસંદ આવ્યું નહીં, એટલે દુઃખ થયું અને તેને અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું, એટલે આ કારણ બને. પ્રશ્ન નંબર 6, હવે અરવિંદ ઘોષ વિશે આપણે ટૂંકમાં પરિચય આપવાનો છે. તો મહર્ષિ અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિના ભૂમિકા તૈયારી કરી હતી. તેણે ભવાની મંદિર નામના પુસ્તકનું તેને ક્રાંતિની યોજના વર્ણવી છે. મેડમ ભીખાજીકામાં આપણને પૂછ્યું છે કે મેડમ ભીખાજીકારા જર્મની પેરિસના શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા હતા. અને 1907માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં તેણે સૌપ્રથમવાર ભારતનો રાષ્ટ્રધ્વજ તેણે ફરકાવ્યો હતો. એના પછી પ્રશ્ન નંબર 7 જોઈએ આપણે. બિન જોડાણવાદની નીતિનો અર્થ સમજાવો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો, લશ્કરી જૂથ અને સત્તા જૂથ સાથે ન જોડાયા. તો આમ વિશ્વના કોઈ પણ સત્તા કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોને અપાયેલી વિદેશ નીતિ એટલે કઈ કહેવાય છે, બિન જોડાણવાદી નીતિ કહેવાય છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 8 વાત કરીએ. તો એમાં પારિભાષિક શબ્દો તમને આપેલા છે, તમારે સમજાવવા છે. એમાં પહેલું છે બેવડું નાગરિકત્વ, એટલે શું. તો કે બે પ્રકારનું નાગરિકત્વ હોય છે. સંવૈયાત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકોનું બેવડું નાગરિકત્વ ધરાવે છે. કયા, સંવૈયાત્રી. USA એ સંવૈયાત્રી શાસન વ્યવસ્થા છે, તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે, એક USAનું અને બીજું તો પોતે જ રાજ્યના વસવાટ કરતા હોય તે રાજ્યનું. ઓકે, ચલો બીજો તમને શબ્દ હતો લોકશાહી. તો લોકશાહી એ ગ્રુપ શબ્દ છે અને તેને સત્તા ઉપરથી મળી આવેલો છે. USAના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે કરી કે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. તો આ પ્રમાણે આપણે લોકશાહીના ટોપિક આપણને આપેલા છે, આન્સર આ પ્રમાણે થશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈને આપણે શું લખી શકશો. એના પછી આપણે પ્રશ્ન નંબર 9ની વાત કરીએ આપણે. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત શું છે. તો પહેલું, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. વયમર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
રાજ્યની વડીઅદાલતમાં ન્યાયાધીશ તરીકે તે કામ કરતું હોય છે. કેટલા વર્ષ સુધી? પાંચ વર્ષ સુધી સતત. અને તેનો કોઈ પણ રાજ્ય વડીઅદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સળંગ વકીલાત કરેલી હોવી જોઈએ. બરોબર, તો આ એના બધા કારણો છે. એના પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 10, વિધાન સમજાવો કે ભારત બિન સાંપ્રદાયિક શા માટે છે. તેનો જવાબ અહીં આપણને આપેલો છે, ધર્મ જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકો સમાન અધિકાર આપવામાં આવ્યા છે આપણે ભારતમાં. એટલે બધે દરેક નાગરિકને સ્વાતંત્ર, ધર્મ ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક છે. એટલે કોઈ પંથ કે ધર્મ વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને કેવો છે? સમાન ગણે છે. એટલે આ એના બધા ટોપિક થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈને તમે વ્યવસ્થિત લખી શકશો. એના પછી પ્રશ્ન નંબર 11 જોઈએ આપણે કે બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે તે સમજાવો. તો કે શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળ મજૂરી કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે જે મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના જે પણ બાળકો હોય, જે જોખમ ભરેલા સ્થળો પર નોકરી કરતા હોય, ત્યાં શું હોય છે? મનાય હોય છે તે લોકો માટે. એટલે એ ગુનો હોય છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 12 જોઈએ. બરોબર, મુદાવરણીય પ્લેટ કેટલી હોય છે? તો પેસેફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન, યુરોપિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડોનેશિયન અને એન્ટાર્કટિકા. કુલ એમ કેટલી છે? 7 પ્લેટ છે. એના પછી આવે છે ભૌગોલિક સ્થળો. કર્કવૃત, તો વિષુવવૃત્તથી 23 ડિગ્રી અને 30 અંશની અંતરે આવેલા ઉત્તરમાં આવેલા અક્ષાંશને શું કહેવામાં છે? કર્કવૃત કહેવામાં આવે છે. દ્વીપકલ્પ વિશે કીધું છે, જો જેની 3 બાજુ સમુદ્ર હોય અને પાણીનો વિશાળ જથ્થો એવો ભૂખંડ, એટલે શું કહેવાય છે? દ્વીપકલ્પ કહેવાય. બરોબર આવે છે. એના પછી પ્રશ્ન નંબર 14 આવે, જંગલ વિનાશના કારણો જણાવો. તો જંગલ શા માટે વિનાશ થાય છે? દેશની વસ્તી વધારો હોય છે, ઉદ્યોગોમાં રહેણાંક વિસ્તારથી દૂર જવાની નીતિ હોય છે, શહેરીકરણ ઉદ્યોગીકરણને કારણે બહુવિધ યોજનાઓ, નેર નિર્માણ કારણે, રેલવે સડકો, હવાઈ જહાજોનું નિર્માણને કારણે, આ બધા કારણોને કારણે જંગલ વિનાશ થઈ રહ્યા છે, તે આપણે બધા જાણીએ છીએ આપણે. હવે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન નંબર સી તરફ જઈએ. તો પહેલું છે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે જણાવો. તો બ્રિટિશ સરકારના દમનમાં સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ કરવામાં આવી. આથી 13 એપ્રિલ 1999 અમૃતસરમાં જલિયાવાલામાં એક સભા ભરી હતી. તો એ સભા દરમિયાન જ્યારે સભા ચાલતી હતી ત્યારે અમૃતસરમાં પોલીસ કોણ જનરલ ડાયર તે લશ્કરી ટુકડી સાથે આવ્યો અને ત્યાં પહોંચ્યો અને લોકોને વેરવિખેર કરી નાખ્યા. અને ગોળીબાર કેટલી ચલાવી તેમાં તો કે 1500 જેટલા ગોળીબારમાં રાઉન્ડ છોડતા 379 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 જેટલા લોકો શું થયા? ખવાઈ ગયા. એટલે આ થયો જલિયાવાલા બાગનો હત્યાકાંડ. સંપૂર્ણ અહીં સોલ્યુશન તમને આપેલું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 16, સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો. તો એના માટે હેતુઓ છે સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક સામાજિક વાલીપણા સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત, સચિવાલય, એના હેતુઓ છે. એના પછી છે હૈદરાબાદ શા માટે પોલીસ પગલું ભરવું પડ્યું? કારણ કે સરદાર પટેલે નિઝામને સમજા વાતાઘાટ શરૂ કરી, પણ નિઝામ વતી વાતાઘાટમાં એને સ્પષ્ટ ન હતું કે હૈદરાબાદ લોકો ભારતીય સંઘ સાથે જોડાવાય તેવી ઈચ્છા ધરાવે છે. તે લોકો ઈચ્છા ધરાવે, પરંતુ હૈદરાબાદનો જે મુઝામિન છે તેને હિતમાં હતો નહીં. એટલે તેના વિરુદ્ધમાં છોડાવવા માટે આપણે પોલીસ પગલું, હૈદરાબાદે પોલીસ પગલું ભરવું પડ્યું. ચલો એના પછી હવે સવાલ જોઈએ કે નાગરિકના મૂળભૂત હકો કયા છે? સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતાનો, સાંસ્કૃતિક અને બંધારણીય. આ એના મૂળભૂત 6 હકો છે. એના પછી ખરડો કાયદો બન્યો ક્યારે કહેવાય? કે ખરડો સૌપ્રથમ પહેલાં તો કાયદાની રચના કરે છે, કે સંસદમાં ખરડો રજૂ કરવામાં આવે છે, લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષની પરવાનગી મળે, પછી બંને ગૃહમાંથી પસાર થાય, પછી સામાન્ય ખરડો રાષ્ટ્રમુખ માટે સહી માટે મોકલવામાં આવે છે. 3 વાચનમાંથી પ્રથમ વાચન, દ્વિતીય વાચન અને ત્રીજું વાચન, એમાં અહીં 3 વાચન આપેલા છે, તમે અહીં જોઈ શકો છો. 3 વાચનમાંથી ખરડો પસાર થાય, ત્યાર પછી રાષ્ટ્રપતિ તેમાંથી રાષ્ટ્રપ્રમુખ તેની સહી કરે અને પછી ખરડો જે પણ હોય તે કાયદો બને છે. ઓકે ચલો એના પછી 21મો સવાલ, વન્યજીવ સંરક્ષણની વિવિધ પરિયોજના વિશે ટૂંકમાં માહિતી આપો. તો એમાં પહેલી છે વાઘ પરિયોજના, કે દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘમાં સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને વાઘમાં થતા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે 1973માં વાઘ પરિયોજના શરૂ કરી હતી, જે અંતર્ગત 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈને અંતર્ગત 48 વિસ્તારોને આવરી લેવામાં હતી. એના પછી છે સિંહ પરિયોજના છે, તો સિંહ પરિયોજના કયા વિસ્તારમાં છે? ગીરના જંગલોમાં છે, તેના વિશે લખેલું છે. 1972માં ગીરમાં સિંહ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. 73માં વાઘ અને 72માં સિંહ પરિયોજના. ચાલો એના પછી પ્રશ્ન નંબર 22 જોઈએ આપણે, જંગલોનું આર્થિક મહત્વ. આપણે બધા જાણીએ છીએ જંગલનો ઉપયોગ ક્યાં થાય છે, તો દરેક તે ટોપિક આપણે લખવાના છે કે કુદરતી સૌંદર્યમાં વધારો કરી આવવાને શુદ્ધ રાખે છે, વન્ય
જીવ સૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે, તો આ બધા જવાબ એના આવશે. ચલો આગળ વધીએ. હવે સેક્શન નંબર ડી, તો દાંડીકૂચ વિશે ટૂંકનો લખો. તો સવિનય કાનૂન ભંગની ચળવળમાં ગાંધીજીએ દાંડીકૂચના દાંડી ગામના દરિયા કિનારે મીઠાના કાયદાનો ભંગ કરવા નક્કી કર્યો. બરોબર. અને 11 માર્ચની સાંજે તેઓ અમદાવાદથી સાબરમતીમાંથી નીકળ્યા અને વચ્ચે તેને સભા ઉપર આવતી થેટ અને થેટ ક્યારે પહોંચ્યા, તો 12 માર્ચ 1930ના રોજ તેઓ પહોંચ્યા. 78 સત્યાગ્રહીઓ હતા. 370 કિલોમીટરની આ યાત્રા હતી અને 29 માર્ચે રોજ સવારે 78 નવસારી જિલ્લાના દાંડી યાત્રાના દરિયા કિનારે તેઓ તૈયાર થયા અને 5 એપ્રિલના રોજ તેઓ દાંડી પહોંચી 24 દિવસની યાત્રા કરીને દાંડી પહોંચી અને 6 એપ્રિલ 1930ના રોજ તેઓ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે આગ્રામાંથી મીઠું લઈને મીઠાનો કાયદો હું મેને નમકના કાયદા તોડી દે એવું બોલ્યા. આ રીતે મીઠાના કાયદાનો તેણે ભંગ કર્યો. બરોબર. હવે પ્રશ્ન નંબર 24, આબોહવાની માનવ જીવ પર થતી અસર શું છે તે. તો ભારત વર્ષમાં મોટા પ્રમાણમાં સમય બધે તાપમાન ઊંચું હોય, ખેતીના વિવિધ પાકો પકવી શકાય. આપણે હવે વરસાદ ઘણો અનિયમિત પડે, જેના કારણે પાકોના ઉત્પાદનમાં વધારો ઘટવાર થાય. ત્યાંથી દેશના લોકો મોટાભાગના અવારનવાર અછત અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય. ભારતમાં ચોમાસામાં જ મોટા ભાગના વરસાદ પડી જાય, જેથી સિંચાઈની સગવડ ન હોય તો માત્ર વરસાદને આધારે ખેતી થતી હોય. એટલે આ દરેક ટોપિક આવશે. બરાબર. તો આમાંથી જોઈને દરેક વિદ્યાર્થી સોલ્યુશન અવશ્ય લખી લે. ચલો હવે તો આપણે આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન, આતંકવાદ એટલે શું, તેના આર્થિક અસરો જણાવો. તો કે જે લોકો પોતાના રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી હોય, ભય હોય અને અસલામતી અરજતા ફેલાવે તેનું કહેવાય આતંકવાદી કહેવાય. બરાબર. તો અહીંયા આતંકવાદીના દરેક લક્ષણો આપેલા છે, તેની અસરો શું છે તે વિશે આપણને આપેલું છે. દરેક વિદ્યાર્થી ધ્યાનથી જોઈને વ્યવસ્થિત મુદ્દા લખી લે. ચલો એના પછી એવા પ્રશ્ન નંબર 27 છે કે રેખાંકિત નકશા છે તમારે જાતે ટ્રાય કરવાનો છે. અને આજનો વિડીયો આ સોલ્યુશન પસંદ આવ્યો તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.